વિદ્યાર્થી મિત્રો આર્યમ YouTube ચેનલ માં આપનું સ્વાગત છે. આજે આપણે પ્રોનાઉન્સ મીન્સ કે સર્વનામો વિશે માહિતી મેળવીશું. પ્રોનાઉન્સ આપણા માટે ઘણા બધા અગત્યના છે, બરાબર. પ્રોનાઉન્સ ની જો માહિતી આપણી પાસે ન હોય તો આપણે ઇંગ્લિશ ની અંદર ઘણી બધી નબળાઈઓ મેળવી શકીએ. એટલે ખાસ કરીને એવા પ્રોનાઉન્સ મીન્સ કે કર્તા, કર્મ, સંબંધક વિભક્તિ, જેને આપણે છઠ્ઠી વિભક્તિ પણ કહી શકીએ, આત્મલક્ષી સર્વનામ, બરાબર. આનાથી આપણે ઇંગ્લિશની જે મેન આપણે કહીએ કે આ બેઝિક વસ્તુ છે, બરાબર, તો આને આપણે સમજવું પહેલા જરૂરી છે, બરાબર. તો ખાસ કરીને પહેલા જોઈએ આપણે કર્તા તરીકેના કયા કયા સર્વનામો આપેલા છે. આઈ એટલે કે હું, વી એટલે અમે, યુ એટલે તું, યુ એટલે તમે. હવે જો આપણા માટે અહીંયા યુ શબ્દ બે છે, બરોબર. એક વ્યક્તિ હોય તો પણ યુ કહી શકાય, બે વ્યક્તિ હોય તો પણ યુ કહી શકીએ, પણ એક વ્યક્તિ હોય તો તું કહીએ છીએ, પણ બે કરતા વધારે હોય ત્યારે આપણે તમે કહીએ છીએ, ત્યાં તું કહેતા નથી, એટલા માટે, બરોબર. હી એટલે તે, જે પુરુષ માટે ઉપયોગ થાય છે. શી એટલે તેણી, જે સ્ત્રીઓ માટે ઉપયોગ થાય છે, મીન્સ કે ફિમેલ માટે. ઈટ એટલે કે તે નાન્યતર જાતિ માટે ઉપયોગ કરીએ છીએ. અને દે એટલે તેઓ, બરોબર. હવે જોઈએ આ બંને વર્ડ્સ, બરોબર. આ બંને વર્ડ્સ અને આ ત્રણ વર્ડ્સ અને આ એક વર્ડ્સ, બરોબર. આ જે બે વર્ડ છે એ ફર્સ્ટ પર્સન, બરાબર. ફર્સ્ટ પર્સન એટલે કે પહેલો પુરુષ. અને આ બીજો છે વી શબ્દ, એ ફર્સ્ટ પર્સન પ્લુરલ, બરાબર, જેને આપણે કહીએ છીએ સિંગ્યુલર અને પ્લુરલ. સિંગ્યુલર, પ્લુરલ, આ ત્રણેય સિંગ્યુલર છે ને પ્લુરલ છે, બરાબર. આ ફર્સ્ટ પર્સનમાં આવે એટલે કે પહેલો પુરુષ, આવે સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ, આ છે થર્ડ પર્સન એટલે કે ત્રીજો પુરુષ, અને આ પણ છે થર્ડ પર્સન, બરાબર, એટલે કે ત્રીજો પુરુષ. આ એકવચનમાં છે, આ બહુવચનમાં છે, આ એકવચનમાં છે, આ બહુવચનમાં છે. આ ત્રણેય આપેલા છે એકવચનમાં છે, અને લાસ્ટમાં આપેલો છે આ ત્રણેયનો બહુવચન છે, બરાબર. ત્યાર પછી આપણે જોઈએ કર્મ, તો કે મી એટલે મને, અસ એટલે અમને, યુ એટલે તને, યુ એટલે તમને, હિમ એટલે તેને, હર એટલે તેણીને. ત્યાર પછી ઈટ એટલે કે તેને, અને ધેમ એટલે કે તેઓને, બરોબર. આથી આપણા કર્મ, બરોબર. આ કર્તા છે અને આ કર્મ છે. ત્યાર પછી સંબંધક વિભક્તિ, જે છઠ્ઠી વિભક્તિ આપણે કહીએ છીએ, માય અને માય એટલે કે મારું, મારી, મારા કે મારો. અવર અને અવર્સ, અમારું. યોર અને યોર્સ, તારું. યોર અને યોર્સ, તમારું. હિઝ અને હિઝ, તેનું. હર અને હર્સ, તેણીનું. ઇટ્સ અને ઇટ્સ, તેનું. અને તે અને દેર્સ, તેઓનું, બરાબર. આ થઈ આપણે છઠ્ઠી વિભક્તિ. આત્મલક્ષી સર્વનામ એટલે કે માય સેલ્ફ, મારી જાતે. અવર સેલ્સ, અમારી જાતે. યોર સેલ્ફ, તારી જાતે. યોર સેલ્સ, તમારી જાતે. હિમ સેલ્ફ, તેની જાતે. હર સેલ્ફ, તેણીની જાતે. ઇટ સેલ્ફ, તેની જાતે. અને ધેમ સેલ્સ, સેલ્સ મીન્સ કે તેઓની જાતે. તો આ હતા આપણા પ્રોનાઉન્સ. તો આને આપણે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, બરાબર. તો એના માટે આપણે માહિતી તો આપણે જોયેલી છે, બરાબર. ધારો કે અહીંયા આપેલું છે, બરાબર. આ બે શબ્દ કેવી રીતે ઉપયોગ થાય છે તમને પહેલા સમજાવી દઉં, બરાબર. ધીસ ઇઝ માય પેન, બરાબર. નાઉન ની આગળ આપણે લગાવીએ ત્યારે માય નો શબ્દ ઉપયોગ કરીએ છીએ, બરાબર. પણ માઇન્ડ નો ક્યારે ઉપયોગ થાય તો એનું આપણે જોઈએ. ધીસ
pen is mine. बराबर जो बनने में शो डिफरेंस है this is my pen અને બીજું છે this pen is mine બંનેનો આપણો મીનિંગ જોઈએ તો એમ જ કહીએ આપણે આ મારી પેન છે આ પેન મારી છે આ મારી પેન છે આ મારી પેન છે આ પેન મારી છે બરાબર મીનિંગ આપણને સેમ જ લાગે પણ આપણો ઉપયોગ કરવાનો થાય તો એનો થોડો ડિફરન્સ થાય કારણ કે માયની પાછળ નાઉન આવે જ્યારે માઇન નો ઉપયોગ કરીએ ત્યારે ક્રિયાપદ પછી આપણે મોસ્ટ ઓફલી માઇન નો ઉપયોગ કરીએ છીએ બરાબર એ જ રીતે આ વર્ડ્સ નો પણ એવી જ રીતે ઉપયોગ થાય બરાબર હવે કર્તા તો આપણે ખબર છે મી કર્મ કઈ રીતે કહીએ છીએ તો એક્ઝામ્પલ જોઈએ આપણે શી ગેવ મી અ પેન બરાબર કર્મ She gave me a pen. Verb પછી આપણે કર્મનો ઉપયોગ કરીએ છીએ. She gave me a pen. તેણીએ મને પેન આપી હતી. બરાબર? આ રીતે આપણે કર્મનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? કર્તાનો ઉપયોગ. બરાબર? તો કર્તાનો આપણે અહીંયા જોયો. She. બરાબર? અથવા બીજો એક એક્ઝામ્પલ લઈએ. I am a student. બરાબર? હું વિદ્યાર્થી છું. તો કર્તા તરીકે લીધો આપણે આય તો વાક્યની શરૂઆતમાં આપણે કર્તાનો ઉપયોગ કરીએ છીએ બરાબર વર્બ પછી આપણે કર્મનો ઉપયોગ કરીએ છીએ અને માયસેલ્ફ બરાબર આત્મલક્ષી સર્વનામો છે એ આપણે વાક્ય રચના પ્રમાણે બરાબર ઉપયોગ કરીએ છીએ તો આ થી આપડા પ્રોનાઉન્સ તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે પ્રોનાઉન્સ નો કેવી રીતે ઉપયોગ કરો બરાબર કર્તા કર્મ અને સંબંધક વિભક્તિ અને આત્મલક્ષી સર્વનામ સંબંધક વિભક્તિ એટલે કે છઠ્ઠી વિભક્તિ ગણવામાં આવે છે તો એ પ્રોનાઉન્સ ને કેવી રીતે આપણે યાદ રાખવા તો એના માટેની એક ટિપ્સ આપી દઉં તમારે જ્યારે પણ આને યાદ રાખવું હોય તો ઊભી લાઈનમાં આપણે યાદ રાખવાનું નથી પણ આડી લાઈનમાં યાદ રાખવાનું કેવી રીતે તો કે ઉપર જો આઈ મી માય માઇન માયસેલ્ફ વી અસ અવર અવર્સ અવરસેલ્સ યુ યુ યોર યોર્સ યોરસેલ્ફ યુ યુ યોર યોર્સ યોરસેલ્સ હી હિમ હીઝ હીઝ હિમસેલ્ફ શી હર હર હર્સ હરસેલ્ફ ઈટ ઈટ ઈટ્સ ઈટ્સ ઈટસેલ્ફ ધે ધેમ ધેર ધેર્સ ધેમસેલ્ફ તો આ આવી રીતે આપણે યાદ રાખવાના છે તો ગુજરાતીમાં આપણે કઈ રીતે યાદ રાખીએ તો પહેલી લાઈન હું મને મારું મારી જાતે અમે અમને અમારું અમારી જાતે તું તને તારું તારી જાતે તમે તમને તમારું તમારી જાતે તે તેને તેનું તેની જાતે બરાબર પછી તેણી તેણીને તેણીનું તેણીની જાતે તે તેને તેનું તેની જાતે તેઓ તેઓને તેઓનું તેઓની જાતે તો વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા પ્રોનાઉન્સ તો આ રીતે આપણે એને યાદ રાખવાના છે ખાસ કરીને પ્રોનાઉન્સ ની અંદર એના જેને આપણે કહીએ છીએ કે સર્વનામો કારણ કે આના વિના કોઈ વાક્ય બનતું નથી તો આ આપણને ખ્યાલ હોવો જોઈએ જો આના ઉપરથી આપણને કોઈ પણ સેન્ટેન્સ બનાવવાનું થયું હોય તો આપણી પાસે જે પ્રોનાઉન્સ છે જો એ યાદ હોય તો વાક્ય આપણને વ્યવસ્થિત રીતે બનાવી શકે હા જરૂરી નથી કે માત્ર સર્વનામ જ યાદ રાખવા બરાબર સાથે આપણે ટેન્સ બી આપણે યાદ રાખવા પડતા હોય ટેન્સ પ્રમાણે જ આપણે વાક્ય રચના પ્રમાણે જ આપણે વાક્ય બનાવતા હોય પણ એ વાક્યની અંદર કર્તા કર્મ કે સંબંધક વિભક્તિ કે આત્મલક્ષી સર્વનામ સર્વનામ વિના વાક્ય બનતું નથી તો ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો સર્વનામ એટલે કે પ્રોનાઉન્સ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે તો નેક્સ્ટ વિડિયોની અંદર આપણે બીજી પણ આવી માહિતી મેળવતા રહીશું નમસ્તે